નલિયા અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલમાં મોંઘવારીનો માર સહન કરતી પ્રજાને રાહત મળે તે માટે પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. નલિયા ગ્રામ પંચાયતના ચોક ખાતે વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં તેમજ ગેસના સિલિન્ડરને પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. વર્તમાન સરકારની નીતિઓના કારણે મોંઘવારીમાં વધારો થયો છે. નીતિ અને નિયતિમાં ફેર હોય જેને લઈને મોંઘવારી સતત વધી રહી છે. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે, જેમાં રાશન, ગેસ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, ખાતર તમામ કક્ષાએ મોંઘવારીએ માઝા મૂકી દીધી છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સદંતર મોંઘવારી રોકવામાં નિષ્ફળ નીવડી છે. ભાજપ મસ્ત જોવા મળી રહી છે અને પ્રજા હાલમાં ત્રસ્ત જોવા મળી રહી છે. મહેગાઈનો માર સહન કરી રહી છે અને આ સહન કરી અને અત્યંત પ્રજા હવે ગુજરાતમાં થાકી રહી છે, ત્યારે હવે ભાજપ હટાવોના સૂત્ર સાથે ભાજપ વિરોધી સરકાર છે અને ભાજપના હવે હટાવ્યા સિવાય કોઈ જ છૂટકો નથી તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પ્રજા પર પડતી મોંઘવારીનો માર લોક જાગૃતિના કાર્યક્રમ થકી આ કાર્યક્રમનું આયોજન કરી મોંઘવારીનો માર સહન કરતી પ્રજા હવે સડક પર આવવા લાગી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના મહામંત્રી જામુભા સોઢાએ જણાવ્યું કે પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી મોંઘવારી નહીં હટે ત્યાં સુધી ભાજપ સરકાર સામે લડત ચાલુ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. ભાજપ મુક્ત ભારત બનાવીશું, જ્યાં સુધી ગરીબી નહીં રહે હશે ત્યાં સુધી અમે અમારા પ્રદર્શનો ચાલુ રાખીશું. એટલે કે ગરીબોમાં જે વધારો થઈ રહ્યો છે, હાલમાં 23 કરોડ લોકો ગરીબી રેખામાં આવી ગયા છે, ત્યારે પ્રમુખ અજીતસિંહ જાડેજા, જામભા સોઢા, અલીભા શિવાજીભાઈ, દાદજીત ઝફરભાઈ, મનજીભાઈ ફકીરભાઈ અને અન્ય કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોંઘવારીનો માર સહન કરતી લીંબુ મરચાંનો ભાવ પણ 160 રૂપિયા કિલોથી 250 રૂપિયા કિલોનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેથી કરીને ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. બીજી તરફ પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં સતત 11 દિવસથી વધારો થઈ રહ્યો છે અને આજે પણ 80-80 પૈસાનો વધારો થતો જોવા મળી રહ્યો છે. આમ પ્રતિદિન 80 પૈસા વધારો થઈ રહ્યો છે, જેને લઈને પ્રજામાં વધુને વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે નલિયા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ફક્ત એક ને એક ડોક્ટર છે એવી પરિસ્થિતિ પ્રજાની છે. પ્રજાને સમજવાનું છે કે કેને આપણે સાથ આપવાનું, કેવી રીતનું કરવાનું. આપણે આ જે પરિસ્થિતિ છે આપણા સાથે તાલુકાની અંદર પ્રજાના કામ નથી થતા. આ પવિત્ર રમજાન મહિનો આવ્યો છે એની અંદર આજો અબડાસા તાલુકાની અંદર આરોગ્યમાં એક પણ ડોક્ટર નલિયા સિવાય ક્યાં નથી. નલિયામાં પણ ફક્ત એક ને એક ડોક્ટર છે એવી પરિસ્થિતિ પ્રજાની છે. પ્રજાને સમજવાનું છે કે કેને આપણે સાથ આપવાનું, કેવી રીતનું કરવાનું. આપણે આગળ
રાખેલું છે પ્રોગ્રામ મોંઘવારીને વિશે, એ વિશે તો સબ અમારા પ્રમુખ સાહેબ ને મહામંત્રી સાહેબ થી બોલ્યા. હવે અમારે જે તકલીફ છે અહીંયાની પ્રજાની, એના વિશે મારે બોલવું છે. કારણ કે અબડાસા તાલુકામાં રમજાન માસ ચાલુ થાય છે ને એક ગામને 4-5 દિવસ સુધી પાણી નથી પહોંચતું, એવી પરિસ્થિતિ રમજાનથી પહેલાં થઈ ગઈ છે. એક તો ગરમીની સિઝન છે, બીજો આપણું આરોગ્ય છે. આરોગ્ય અબડાસામાં ફક્ત ને ફક્ત નલિયામાં ડૉક્ટર સાહેબ છે એક જ છે, જ્યાં મુખ્ય મથક છે 162 ગામની જે હાયદાળા છે એમાં એક જ ડૉક્ટર છે. અને પીએચસી તો બધે ખાલી જ છે, ડૉક્ટરો નથી. અને અમે પાણીને વિશે વારંવાર રજૂઆત કરીએ છીએ, સરકાર સાંભળતી નથી. જય ભારત, જય હિન્દ. મોંઘવારીના વિરુદ્ધમાં ધરણાનો પ્રોગ્રામ આપેલ બસ સ્ટેશનના ચોકમાં માનનીય અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર મોંઘવારી સાહેબ આજે કેટલી ફૂલી ફાલી છે તમે જોઈ શકો છો. કોઈ એવી વસ્તુ બાકી નથી, પેટ્રોલ હોય, ડીઝલ હોય, ગેસ હોય, કે આપણે ખાતર હોય, કે બિયારણ હોય, કે કોઈ પણ વસ્તુ. ખેડૂતને આજે ખેતી કરવી પણ એટલી મોંઘી થઈ ગઈ છે. આ મોંઘવારી નિવૃત્તમાં અમે એક પ્રોગ્રામ આપેલો સરસ મજાનો, કોંગ્રેસના કાર્યકરો તમામ એમાં હાજર રહી અબડાસાના, અને એમાં ભાગ લીધેલો. અને આ ભાજપની સરકારને જાકારો આપી અને હવે કોંગ્રેસની સરકાર ગુજરાતની અંદર આવે એવી જનજાગૃતિ પબ્લિકમાં થાય એના માટેનો અમે પ્રોગ્રામ કરેલો. હવે ઇલેક્શન બિલકુલ નજીક છે, તો આ મોંઘવારી એવી વસ્તુ છે કે જે નાના વ્યક્તિને પણ બહુ ઇફેક્ટ કરે છે, અને કોઈને પણ સમજી લો આમાં બે વખતનું ભોજન માટે પણ તકલીફ પડે છે. તો આ વસ્તુ મોંઘવારી માટે સરકારે વિચારવું જોઈએ, અને સરકાર એના ઉપર વિચારી અને પબ્લિકને રાહતરૂપ થાય, ગરીબને મધ્યમ વર્ગને એવા પગલાં લે. નકર હવે આવનારો સમય આ ભાજપવાળાનું પૂરું છે, અને ભાજપ સરકારને કાઢી મૂકી અને કોંગ્રેસની સરકાર લાવે એવી પ્રજા પાસે વિનંતી છે. અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા પ્રેરિત અને અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત મોંઘવારી વિરુદ્ધનું પ્રદર્શન અને લોકજાગૃતિનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ, જેમાં અબડાસાના તમામ સદસ્યો અને તમામ પ્રજાજનો જોડાયેલ. અત્યારે તમે પરિસ્થિતિ એવી છે કે સામાન્ય વર્ગનો જે પરિવારનો એક બજેટ છે એ ખોરવાઈ જાય છે. ગેસ જોઈ લો તમે, ગેસ અત્યારે 318 જે મળતો તે અત્યારે 1050 રૂપિયા ગેસનો બાટલો મળે છે. એટલે ગૃહિણીઓને પણ અત્યારે અતિશય અઘરું થઈ ગયું છે. ઘર મેનેજ કરું, શાકભાજીના ભાવો જોઈ લો, કરિયાણાના જોઈ લો, જે જીવન જરૂરી વસ્તુ છે એ તમામે તમામના ભાવો એટલા બધા વધી ગયા છે કે આમ વર્ગ અને ગરીબ લોકોને જીવવું મુશ્કેલ થઈ ગયું છે. સરકારની આડેધડ અણધડ નીતિઓના કારણે આ બધી વસ્તુઓ ઊભી થઈ છે. આયાત નિકાસ ને બધી વસ્તુઓમાં સરકાર પોતાના માનીતા લોકોને આ બધી વસ્તુઓમાં સાંકળી અને દેશની પ્રજાને લૂંટવાનું ચાલુ કર્યું છે, જેના કારણે મોંઘવારી એકદમ અતિશય વધી ગઈ છે. હવે ભાજપનો પાપ પાકી ચૂક્યો છે ગુજરાતમાં. હવે ટૂંક સમયમાં ભાજપને ભગાડવાનો સમય આવી ગયો છે. 2022 કોંગ્રેસ લાવેશ.